ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ હાવ આર યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઇન માય સેલ્ફ પટેલ સીતા ફ્રોમ એલપી સ્વવાણી રિવર સાઇડ સ્કૂલ આજે આપણે શીખીશું ચ ચ ચકલીનો ચ આગળ આપણે શું શીખેલા ઘ ઘરનો ઘ ઘડિયાળનો ઘ આવડે છે ને બધાને લગતા વેરી ગુડ ચાલો તો આજે આપણે શીખીએ ચ ચકલી નો ચ બધા મારી સાથે બોલશો વેરી ગુડ ચ ચકલી પેન્સિલ અને નોટબુક લઈ લીધી બધાએ વેરી ગુડ ચાલો સ્પીક વિથ મી સ્ટુડન્ટ ચ ચકલી નો ચ ચકલી મતલબ પતા હૈ આપકો ક્યાં હોતા હૈપેરો સ્પેરો સ્પેરો કો દેખા હૈ આપને જોઈ છે ને નાની નાની ચકલી આવે છે તમારા જેવી નાની નાની તમારા ઘર આંગણે આવે ને વેરી ગુડ તમે એને દાણા નાખો છો ખાવા માટે ફાઇન ચ ચકલી નો ચ ચકલી નો ચ ચરખા નો ચ ચ ચરખા ચ હવે આપણે ટ્રેસિંગ કરશું ચાલો મારી સાથે બધા ટ્રેસિંગ કરવાનું છે ઓકે પેન્સિલ મૂકો મૂકી બધાએ પેન્સિલ વેરી ગુડ ચાલો હવે આપણે લખીશું બધાએ પહેલા આપણી ગુજરાતીમાં બગડે બે લખીએ ને બગડે બે એવી રીતે પહેલા લખવાનું છે પછી ઉપર જઈને સ્ટેન્ડિંગ લાઈન અને વન મોર ટાઈમ કરશું ચ ચકલીનો ચકલી નો ચ પછી બીજું શું આવે ચમચી નો ચ ચ ચમચી નો ચ સમજ પડી બધાને વેરી ગુડ એકવાર પાછું ટ્રેસિંગ કરી લઈશું હો ને ચ ચરખા નો ચ ચ ચરખા નો ચ ઓકે ચાલો હવે આપણે લખીશું કેવી રીતે લખવાનું છે બધાને સમજ પડી ગઈ પહેલાં મારી સાથે જો પછી લખજો ઓકે ચ ચકલી નો જો મેં કેવી રીતે લખ્યું છે એવી જ રીતે લખવાનું છે ઓકે ચ ચકલી નો બધાએ બોલવાનું છે અને લખવાનું પણ છે ચ ચરખાનો ચ ચરખાનો ચકલી સમજ પડી બધાને કેવી રીતે લખાય છે ચ લાઈન ટચ કરીને બધાએ ફાઇન લખવાનું છે ઓકે આજે આપણે શું શીખ્યા ચ ચકલીનો નો ચ ચરખાનો ચ આપણે હવે આગળનું થોડું રિવાઇઝ કરી લઈએ તમને બધાને યાદ છે આપણે આગળ શું કરેલું વેરી ગુડ ચાલો શું છે આ શું કહેવાય આને ક કમળનો ક વેરી ગુડ ક ક નો કબૂતર નો કમળ નો કમળને શું કહેવાય લોટસ શું કહેવાય લોટસ ક પછી શું આવે ખ શું આવે ખ ખ ખડિયાનો ખડિયાનો ખ ખ ખટારા નો ખ ખ ખારાનો ખેડાનો ગરૂડ નો ગ ગ ગ ગધેડાનો ગ ગ ગરૂડ નો ગ ગ ગ ગણપતિનો ગ પછી શું આવે ઘ ઘર નો ગડિયાર નો ઘ હવે આજે આપણે શું શીખ્યા ચ ચકલી નો ચ ચરખાનો છ ઓકે સમજ પડી બધાને વેરી ગુડ તમારે આ બધાની પ્રેક્ટિસ ઘરે કરવાની છે ઓકે થેન્ક યુ હેવ અ નાઇસ ડે